કેમ છો બાળકો, મજામાં? ચલો આજે આપણે ગણિતમાં પાઠ 2 લાંબુ અને ટૂંકુમાં રૂપાંતર ફરી જોઈશું. તમે લોકોએ મને કહ્યું હતું કે તમને રૂપાંતરમાં સમજ ઓછી પડે છે, ફરીથી સમજવું છે, તો હું આજે ફરી તમને રૂપાંતર શીખવાડું છું. ધ્યાનથી જોઈ લેજો હોને. ચાલો તો શરૂ કરીએ. જુઓ બાળકો, આપણે શીખી ગયા છે મુજબ 1 મીટર બરાબર 100 સેમી. આ યાદ રાખવું પડે સેમીનું મીટરમાં કે મીટરનું સેમીમાં રૂપાંતર કરતી વખતે. સેમી એટલે કે સેન્ટીમીટર. સેન્ટીમીટરનું મીટરમાં કરો કે મીટરનું સેન્ટીમીટરમાં કરો, બંને રૂપાંતરણમાં તમારે એક વસ્તુ યાદ રાખવી પડે કે 100 સેમી બરાબર 1 મીટર. હવે અહીંયા તમને એક ઉદાહરણમાં લખ્યું છે 400 સેમી. આ 400 સેમીનું આપણે મીટરમાં રૂપાંતર કરવાનું છે. તો આપણે પદ મૂકીશું 100 સેમી બરાબર 1 મીટર માટે 400 સેમી બરાબર કેટલા મીટર. ફરી એક વખત, 100 સેમી બરાબર 1 મીટર, તો 400 સેમી બરાબર કેટલા મીટર. તો આપણે પછી શું કરીશું, પદને રૂપ આપીશું. 400 × 1, ચોકડી ગુણાકાર કરવાનું મેં તમને પહેલાં પણ શીખવાડ્યું છે, હે ને? આમ આને કહેવાય ચોકડી ગુણાકાર. નીચેનું પદને ઉપરનું પદ, ઉપરનું પદને નીચેનું પદનો ગુણાકાર, એને કહેવાય ચોકડી ગુણાકાર. તો આપણે કરીશું 400 × 1, અને નીચે છેદમાં લખીશું 100 × પ્રશ્નાચિહ્ન છે એટલે અહીંયા કોઈ બીજું લખાણ આવશે નહીં. તો આપણે કરીશું 400 × 1 છેદમાં 100. હવે આ 100ના 2 મીંડા અને 400ના 2 મીંડા નીકળી જશે એટલે 4 × 1 = 4. જવાબ શું આવશે? 4 મીટર. સમજણ પડી ને બાળકો? ફરી જોઈએ બીજું એક ઉદાહરણ, 700 સેમી. એ જ વસ્તુ યાદ રાખવાની, 100 સેમી બરાબર 1 મીટર, તો 700 સેમી બરાબર કેટલા મીટર. 100 સેમી બરાબર 1 મીટર, તો 700 સેમી બરાબર કેટલા મીટર. આપણે પદને રૂપ આપીશું. શું કરવાનું છે? ચોકડી ગુણાકાર. તો 700 × 1 = 100 બરાબર છે ને? 700 × 1 = 100. 100ના 2 મીંડા અને 700ના 2 મીંડા નીકળી જશે તો જવાબમાં શું આવશે? 7 × 1 = 7 મીટર. સમજણ પડી ને બાળકો? ત્યાર પછી છે 1200 સેમી. જુઓ, 100 સેમી બરાબર 1 મીટર માટે 1200 સેમી બરાબર કેટલા મીટર. 100 સેમી બરાબર 1 મીટર, તો 1200 સેમી બરાબર કેટલા મીટર. આપણે શું કરીશું? 1200 × 1 = 100. 1200 × 1 = 100. 100ના 2 મીંડા અને 1200ના 2 મીંડા નીકળી જશે. જવાબ આવશે 1212 મીટર. સમજ પડી ને બાળકો? આ સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કર્યું. શેનું કર્યું? સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કર્યું. હવે આપણે આગળ બીજું જોઈએ. જુઓ, હવે આપણે જોવાનું છે સેન્ટીમીટરનું મીટર અને સેમીમાં રૂપાંતર. સેન્ટીમીટરનું મીટર અને સેમીમાં રૂપાંતર બરાબર છે ને? બંનેમાં આવશે મિશ્ર સંખ્યામાં. ઉદાહરણમાં જોઈએ 425 સેમી. શું લખ્યું છે? 425 સેમી. આપણે ફરીથી શું યાદ રાખવાનું છે? સૂત્ર આપણું 100 સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર 1 મીટર બરાબર 400 + 25 સેમી. હવે તમને સમજ પાડું, 400 + 25 કેમ જુદા કર્યા? આપણે પહેલાં શીખી ગયા છે, હે ને, કે 100 સેમીમાં કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો પાછળના 2 અંક, એકમ અને દશકના અંક નીકળી જશે, સેમીમાં પાછળ નીકળી જશે અને આવી જશે 400 બરાબર. સમજ પડી બાળકો? 100 સેમીમાં 2 મીંડા છે, 100ના 2 મીંડા, સેમીના 2 શબ્દ, સેમી 2 શબ્દ થયા ને? તો આપણે 4ની આગળ 2 મીંડા મૂકી દેવાના અને પાછળના 2 અંક ખસેડી લેવાના બરાબર. જેટલા મીંડા હોય, અહીંયા 2 મીંડા છે તો આપણે 2 અંક ખસેડી લઈશું. આ 2 મીંડાના આ 2 અંક આપણે ખસેડી લઈશું બરાબર છે ને? 25 સેમી. બાકીનું જે રહ્યું એ 400 આપણે આગળ રાખીશું. તો આવશે 400 સેમી બરાબર 100 સેમી બરાબર 1 મીટર આપણે શીખ્યા છીએ. તો 400 સેમી એટલે 4 મીટર વત્તા 25 સેમીને આપણે મૂકીશું 25 સેમી. ફરી બીજું એક ઉદાહરણ જોઈ લો, 560 સેમી. એ જ મૂકવાનું, 100 સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર 1 મીટર. ફરીથી અહીંયા 100ના 2 મીંડાના એકમ અને દશકના 2 અંક, 0 અને 6, આપણે 60 સેમી પાછળ લખી કાઢીશું અને આગળ લખીશું 500 સેમી.
500 सेमी वत्ता 60 सेमी એટલે 100 સેમી બરાબર 1 મીટર છે એટલે 500 સેમી બરાબર 5 મીટર ને 60 સેમી બરાબર છે ને બાળકો. હવે જુઓ નીચે છે 1590 સેમી. જુઓ અહીંયા સંખ્યા મોટી થઈ ગઈ છે છે ને 1590 સેમી. તો પણ આપણે એ જ સૂત્ર મૂકીશું, 100 સેમી બરાબર 1 મીટર, 100 સેમી બરાબર 1 મીટર. હવે અહીંયા પણ 100 ના 2 એકમણે દશકના 2 છે ને એને આપણે પાછળ મૂકીશું 90 સેમી, અને આગળ જે છે 15 એને 100 ના 2 મિનિટના 1500 સેમી બરાબર 1500 સેમી વત્તા 90 સેમી. 100 સેમી બરાબર 1 મીટર એટલે 1500 સેમી બરાબર 15 મીટર 90 સેમી બરાબર છે ને. ચલો જુઓ એવી જ રીતે નીચે 1875 સેમી, 100 સેમી બરાબર 1 મીટર. આપણે એવી રીતે 100ના જેમ છેલ્લા 2 અંક લઈ લઈશું, 75 સેમી વત્તા આગળ 1800 સેમી, તો 18 મીટર ને 75 સેમી. સમજ પડી બાળકો? હવે આપણે આગળ જોઈશું કિલોમીટરનું મીટરમાં રૂપાંતર. જુઓ કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરવા માટે આપણે શું એકમ યાદ રાખવો પડે? 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર બરાબર છે ને. માટે 3 કિલોમીટર બરાબર કેટલા મીટર? 3 કિલોમીટર બરાબર કેટલા મીટર? અહીંયા આપણે આગળની જેમ ચોકડી ગુણાકાર કરીશું, 3 × 1000 ને છેદમાં 1, 3 × 1000 છેદમાં 1, તો 3 × 1 = 3 અને 1000ના 3 મીંડા એટલે 3000 મીટર. નીચેના 1 આપણે લખાય નહીં બરાબર, 3000 મીટર. પડી બાળકો સમજ? હવે તમે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે અહીંયા જે આપ્યું હોય કિમી સેમી મીટર એ પ્રમાણે આપણે પદ મૂકીશું. જો અહીંયા સેમી આપ્યા હોય તો આપણે પહેલાં 100 સેમી લખીશું, મીટર આપ્યા હોય તો પહેલાં આપણે 1 મીટર લખીશું, અહીંયા કિલોમીટર આપ્યા છે આપણે 1 કિલોમીટર લખ્યા છે. તમને જે એનું પૂછ્યું છે એનાથી જ આપણે પદની શરૂઆત કરવાની રહેશે, ભૂલ થાય નહીં બરાબર છે ને. અહીંયા આપણને કિમી કહ્યું છે એટલે આપણે કિમીથી શરૂઆત કરી, આગળ આપણને સેમી કહ્યું હતું એટલે આપણે સેમીથી શરૂઆત કરી હતી, 100 સેમીથી યાદ છે ને. જો મીટર આપ્યું હોય તો આપણે મીટરથી શરૂઆત કરવાની. હવે અહીંયા નીચે જુઓ 7 કિમી, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. માટે 7 કિમી બરાબર કેટલા મીટર? 1 કિમી બરાબર 1000 મીટર. માટે 7 કિમી બરાબર કેટલા મીટર? તો 7 × 1000 = 1, 7 × 1 = 7 અને 1000ના 3 મીંડા 7000 મીટર. નીચેના 1 લખવાના નથી બરાબર, આપણે ચોકડી ગુણાકાર કરી અને મૂકવાનું પદ 7 × 1000 બરાબર 7000 મીટર. હવે જુઓ હમણાં જે વાત થઈ ને આપણે ઉપર મીટરનું કિલોમીટરમાં રૂપાંતર, મીટરનું કિલોમીટરમાં રૂપાંતર 2000 મીટર. અહીંયા શું આપ્યું છે? મીટર. આપણે પહેલાં શું મૂકવું પડશે પદ? કહ્યું મીટરનું. ઉપર જુઓ કિમી હતા આપણે કિમીનું પદ મૂક્યું છે, આગળ આપણે સેમી હતા તો સેમીનું મૂક્યું છે, અહીંયા આપણે મીટરનું મૂકીશું. તો 1000 મીટર બરાબર 1 કિમી. શું આવશે? કિમી એટલે કિલોમીટર, 1000 મીટર બરાબર 1 કિમી. માટે 2000 મીટર બરાબર કેટલા કિમી? ઉપર જે ક્રિયા કરી આપણે એની ઊંધી ક્રિયા કરીશું અહીંયા બરાબર છે ને, પદ પણ તો ઊંધું મૂક્યું છે ને. અહીંયા 1 કિમી બરાબર 1000 હતા તો આપણે અહીંયા 1000 મીટર બરાબર 1 કિમી મૂક્યું છે. તો 2000 × 1, રીત તો આપણી એક જ ચોકડી ગુણાકાર, 2000 × 1 છેદમાં 1000, 2000 × 1 છેદમાં 1000. આ 3 મીંડા અને આ 3 મીંડા 1000ના અને 2ના 3 3 મીંડા નીકળી જશે અને 2 × 1 = 2 કિલોમીટર જવાબ આવશે. સમજ પડી? ચલો આગળ એક બીજું ઉદાહરણ જોઈએ. જુઓ હવે અહીંયા શું છે? મીટરનું કિલોમીટર અને મીટરમાં રૂપાંતર, મીટરનું કિલોમીટર અને મીટરમાં રૂપાંતર. શું આપ્યું છે? 1558, 1558. શું વંચાય બાળકો? 1558 મીટર અથવા તો 1558 મીટર. અહીંયા મીટર લખ્યું છે એટલે આપણે પદની શરૂઆત મીટરથી કરીશું, 1000 મીટર બરાબર 1 કિમી. બાળકો યાદ રાખો તમને અહીંયા જે સંખ્યા આપી હોય એનાથી જ પદની શરૂઆત કરવી, તેથી તમારે ભૂલ પડશે નહીં. 1000 મીટર બરાબર 1 કિમી. માટે શું કરીશું આપણે? જે આગળ કરી એ જ મેથડ. 1000માં કેટલા મીંડા છે? 3. તો એકમ દશક 100ના અંક આપણે પાછળ લખી લઈશું અને આગળ લખીશું
1000 मीटर बराबर 558 मीटर वत्ता 1000 मीटर तो 1 किमी बराबर 558 मीटर। फरी वक्त बाड़को 1558 मीटर छे 1000 मीटर बराबर 1 किलोमीटर माटे 1000 मीटर वत्ता 558 मीटर बराबर 1 किमी 558 मीटर बराबर छे ने। चलो आगर बीजो एक जोईए 2200 मीटर तो 1000 मीटर बराबर 1 किमी 1000 मीटर बराबर 1 किमी तो आपणे 1000 ना 3 एकम दशक 100 अंक पाछळ लई लईशुं अने बाकी रहेशे ए आगळ मूकीशुं 2000 मीटर वत्ता 200 मीटर बराबर 2 किमी 200 मीटर जवाब आवशे 2 किलोमीटर ने 200 मीटर बराबर छे ने बाळको। अहीं रूपांतर पूरुं थाय जुओ बाळको आपणे व्यवहारिक दाखला जोईए। अहीं एक रकम छे हूँ वाँचु छू तमे सांभळो 60 मीटर कापड़ना ताकामांथी 44 मीटर 50 सेमी कापड़ वेची देवामां आवे तो केटलू कापड़ बाकी रहे। जो बाळको बाकी रहे शब्द आप्यो छे एटले आपणे शुं करवानुं छे बाद बाकी ज्यारे पण रकममां बाकी रहे शब्द होय त्यारे आपणे हमेशा बाद बाकी करीशुं। तो हूँ तमने दाखलो हवे गणीने बताऊं छूं तमे ध्यानथी जोई जोई लो। मीटर सेमी 60 મીટરનો તાકો છે બરાબર અને 60 મીટરની જોડે સેમી આપ્યું નથી તો આપણે સેમીમાં મૂકીશું શૂન શૂન પછી આપ્યું છે 44 મીટર 50 સેમી તો આપણે લખીશું બાદબાકીની નિશાની કરીને 44 મીટર અને 50 સેમી હવે આપણે શરૂ કરીશું બાદબાકી બાળકો અહીં શૂનમાંથી શૂન જાય તો વધે શૂન શૂનમાંથી 5 જાય નહીં તો ત્યાં આવશે દસકો તમે આગળ શીખી ગયા છો ને દસકો લેવાનું હવે અહીંયા દસકો છે અહીં એટલે આપણે અહીંયા એક અંક ઓછો કરવાનો તો અહીંયા શૂન છે તો એની ઉપર આવશે 9 અને અહીંયા 9 આવશે એટલે આગળના અંકમાંથી પણ આપણે એક અંક ઓછો કરવો પડે એટલે 6ની ઉપર આવે 5 પહેલાં આટલી ક્રિયા કરી લેવાની એટલે તમને બાદબાકીમાં ભૂલ પડે નહીં બરાબર છે ને પછી તમે શું કરો ખાલી અહીંથી જ કરો ને પછી અહીં કરવાનું ભૂલી જાઓ અંક ઓછા કરવાના તો તમારો જવાબ ખોટો પડે બરાબર હવે ચલો આપણે બાદબાકી શરૂ કરીએ 10માંથી 5 જાય તો વધે 5 પછી 9 9માંથી વધે 4 જાય તો વધે 5 અને 5માંથી 4 જાય તો વધે 1 જવાબ શું આવે 15 મીટર 50 સેમી શું જવાબ આવશે બાળકો કેટલું કાપડ બાકી રહે જવાબમાં લખીશું આપણે 15 મીટર 50 સેમી બાકી રહે બરાબર છે ને હજુ ફરી એક વખત ધ્યાનથી સાંભળી લો જ્યારે પણ આપણે દસકામાં દસકાવાળી બાદબાકી કરીએ બે શૂન સળંગ હોય તો પહેલાં શૂન પર દસકો આવે અને બીજા શૂન પર 9 આવે અને એના પછીના અંક પરથી પણ એક અંક ઓછો કરવામાં આવે છે બરાબર છે ને ચલો હવે આગળ બીજો દાખલો જોઈએ જુઓ એક બગીચાની એક બાજુનું માપ 500 મીટર છે કેટલું છે 500 મીટર રાજુભાઈ દરરોજ 4 કિમી ચાલે છે તેમણે બગીચાના કેટલા ચક્કર લગાવવા પડે અહીંયા જુઓ બાળકો આપણને માપ આપ્યું છે 500 મીટર હવે બગીચાની એક જ બાજુનું માપ આપ્યું છે એટલે આપણે સમજવાનું કે બગીચો કેવો છે ચોરસ સૌ પ્રથમ આપણે અહીંયા લખીશું કે 1000 મીટર બરાબર 1 કિમી આપણે આગળ જોઈ ગયા કે મીટરમાં આપ્યું છે એટલે આપણે મીટરથી દાખલાની શરૂઆત કરીશું સૂત્ર મૂકવાની બરાબર હવે હું તમને આ દાખલો આકૃતિ દોરીને સમજાવું છું જુઓ સમજો કે આ એક ચોરસ બગીચો છે બરાબર અને એની દરેક બાજુનું માપ છે 500 મીટર બરાબર બાળકો હવે જુઓ આ 500 મીટર અને આ 500 મીટર એટલે થયા 1 કિલોમીટર આ 500 મીટર અને આ 500 એટલે થયા 2 કિલોમીટર આપણે સરવાળો કરીને દાખલો જોઈએ જુઓ બાળકો 1000 મીટર બરાબર 1 કિમી રાજુભાઈ 500 વત્તા 500 આ એક બાજુ 500 મીટરના બીજી બાજુ 500 મીટર એટલે 1 કિલોમીટર તો અહીં ચાલી જ લે છે ત્યાર પછી આ બીજી બાજુ 500 અને આ બીજી બાજુ 500 એટલે આ બીજો કિલોમીટર થયો આ 1 કિલોમીટર ને આ 2 કિલોમીટર આપણે શું કરીશું 500 વત્તા 500ના સરવાળા કરીશું 4000 કિમી થાય ત્યાં સુધી 1000 મીટર બરાબર 1 કિમી એટલે 4000 કિમી બરાબર કેટલા મીટર થશે 4000 મીટર થશે ને તો આપણે 4000 મીટર સુધી કરવું પડશે
तो 500 + 500 + 500 + 500 बराबर आ केटला थसे 2 किलोमीटर थसे। फरी वक्त 500 आ 1 किलोमीटर आ 2 किलोमीटर आ 3 किलोमीटर अने आ 4 किलोमीटर आ अंतर थयुं 4 किलोमीटर बराबर। तो हवे जुओ आ 4000 किमी अंतर तो थई गयुं पण आपणे जवाब शुं लखवानो छे केटला चक्कर कापवा पड़े। तो जुओ आ आटलू एक थयुं आ आटलू बीजू थयुं आ एक चक्करमां केटला कापी लै छे 2 किमी कापे छे ने आटलू एक चक्कर कापवामां केटला अंतर कपाय छे 2 किमी तो बीजा 2 किलोमीटर बीजा अंतर में तो शू थे राजू भाई केटला चक्कर कापशे 2 चक्कर केटला 2 चक्कर कापशे। फरी ध्यान थी जुओ 500 + 500 1 किलोमीटर थया आ अर्धो बगीचो चाले एटले 1 किलोमीटर थयो आ बीजो अर्धो चाले एटले बीजा 1 किलोमीटर थया तो एक ज वक्त चक्कर कापे छे तो 2 किलोमीटर चाली ले छे माटे 2 चक्कर कापशे तो ये 4 किमीनुं अंतर पूरु करशे। बराबर छे ने बाळ मित्रो? चलो आजे आटलू ज।